વર્ગો વિકાસના કામો અને વળી હોસ્પિટલની મુલાકાત સાથે સાથે ઘર અને બાળકો તો ખરા જ. મન હોય તો માળવે જવાય, ઈચ્છા હોવી જોઈએ, પછી બધું જ થઈ શકે. કામના કલાકો ગોઠવી દેવાના, એક વ્યવસ્થિત ટાઈમ ટેબલનું આયોજન કરવાનું અને એના પ્રમાણે કામ કરવાનું. ચાલો હવે બહુ થઈ વાતો, મારા દર્દીઓ મારી રાહ જોતા હશે. માત્ર શિક્ષણ જ મહત્વનું નથી, એની સાથે સમાજના ઘણા બધા લોકોને આપણી સેવાની અને સહાનુભૂતિની જરૂર છે. બોલો ભાઈ. બેન, અમારે ડોક્ટર સાહેબને મળવું છે. ડોક્ટર સાહેબ તો 12 વાગે આવશે. હું કઈ મદદ કરું? હા બેન, એમાં એવું છે કે અમારે આને સારા દિવસો રહ્યા છે. અરે વાહ, આ તો ખૂબ જ આનંદની વાત છે. પહેલું બાળક છે? હા, પણ શું? પણ બેન, અમારે બાળકનું જાતિ પરીક્ષણ કરાવવું છે. કેમ? તમે હમણાં જ તો કહ્યું કે આ તમારું પહેલું સંતાન છે. દીકરો હોય કે દીકરી, શું ફેર પડે છે? આમાં તમને સમજણ નહીં પડે બેન. અમે ડોક્ટર સાહેબ આવે ને પછી આવીશું. જુઓ ભાઈ, જાતિ પરીક્ષણ કરાવવું એ ગુનો છે. મેં પૂછ્યું તમને? તમે મને નથી પૂછ્યું, તોય તમને કહું છું. તમારી જાતિ પરીક્ષણની વાત પરથી જ હું સમજી ગઈ. હવે સમજી જ ગયા છો તો સાંભળી લો, મારે દીકરી નથી જોઈતી. કેમ? તમારી માતા દીકરી નથી, હું દીકરી નથી, તમારી પત્ની દીકરી નથી. ડોક્ટર સાહેબ ક્યારે આવશે એ કહેશો મને? ડોક્ટર સાહેબ તો 12 વાગે આવશે, પણ એ તમને જાતિ પરીક્ષણ કરી આપશે એવું ના માનતા. એ તો ગર્ભ જાતિ પરીક્ષણની તદ્દન જ વિરુદ્ધ છે. અને એમને જો ખબર પડશે કે તમારા મનમાં કંઈ ગાડું અવળું ચાલે છે તો તમને પોલીસમાં સોંપતા અચકાશે પણ નહીં. ધમકી આપો છો? ના, સમજાવું છું. સ્ત્રી ભ્રૂણ હત્યા એ ગુનો છે. ગર્ભમાં રહેલા જીવને મારી નાખો, એનાથી મોટું પાપ કોઈ નથી. બેન, હું પણ એમને એ જ સમજાવું છું કે આ આપણો પહેલો સંતાન છે. દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે? જે આવે એને આનંદથી ઉછેરીશું, પણ એ માનતા જ નથી. માની જાઓ ભાઈ, માની જાઓ ભાઈ. બેન, બોલવું સહેલું છે. દીકરીના લગ્ન કરવા કેટલા આગ્રહ છે એની ખબર છે? દહેજ માટે રૂપિયા ક્યાંથી લાવવાના? અને એ પછી રોજે રોજના ખર્ચા, સુવાવડનો ખર્ચો, જીયાણાનો ખર્ચો, મામેરાનો ખર્ચો. એક વાર દીકરી જન્મે કે ખર્ચના ખાડા. એવું કોણે કહ્યું? હું પણ દીકરી છું મારા મા બાપની, પણ કમાઈને એમને પૈસા આપું છું. તમે એને ભણાવશો, એને આત્મનિર્ભર બનાવશો તો તમારો સહારો બનશે, તમારું ધ્યાન રાખશે. સારું સારું, હવે આ સલાહ બીજા કોઈને આપજો. ચલાવે,
આ હોસ્પિટલ ઓછી અને સલાહ સૂચન કેન્દ્ર વધારે લાગે છે. ચાલ શા વિચારમાં ડૂબી ગઈ છે? પેલો માણસ જોયો? હા, એનું શું છે? હે, એની પત્નીનો ગર્ભપાત કરાવવા આવ્યો હતો. બાળક નહીં જોઈતું હોય? ના, પહેલા જાતિ પરીક્ષણ અને પછી ગર્ભપાત. ઓહ, એટલે એમને દીકરી નથી જોઈતી. મને એ નથી સમજાતું કે આ લોકો આવું કેમ કરતા હશે. દીકરી એમને બોજ કેમ લાગતી હશે? કોને ખબર, પણ એને માટે આપણો સમાજ, આપણી રૂઢિઓ અને આપણા કુરિવાજો જવાબદાર છે. પણ મને એમ થાય છે કે આપણે પહેલ નહીં કરીએ તો કોણ કરશે? ક્યારેક તો શરૂઆત કરવી પડશે ને, કોઈકે તો આગળ આવવું જ પડશે ને. મુક્તિ, તું કહે છે એટલે આ વાત સહેલી નથી. બોલવું સહેલું છે, પણ કરવું એનાથી પણ અઘરું છે. મને ખબર છે. ખરેખર પૂછો તો મારાથી વધારે કોને ખબર છે? એટલે અમારી જ્ઞાતિમાં દીકરી એટલે બોજ, સાપનો ભારો. ઘણા લોકો તો દીકરીને જન્મતાની સાથે જ દૂધ પીતી કરી નાખે. એવી જ્ઞાતિમાં મારી માને જ્યારે ખબર પડી કે એના ઉદરમાં હું ઉછરી રહી છું, ત્યારે મારા પિતાએ પણ ગર્ભજાતિ પરીક્ષણની જીત પકડી. એ વખતે ગર્ભજાતિ પરીક્ષણ આટલું સહેલું નહોતું અને એની સામેનો કાયદો પણ નહોતો ઘડાયો. પછી મારા પિતાએ મારી માની ઈચ્છા વિરુદ્ધ ગર્ભજાતિ પરીક્ષણ કરાવ્યું અને એમને ખબર પડી કે એમની પત્નીને થનારું પહેલું સંતાન દીકરી છે. એ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને મારી માને કેટલું ખરું ખોટું સંભળાવ્યું. પણ એમાં તારી માનો શું વાંક? બાળકની જાતિ તો પુરુષના શુક્રાણુ પરથી નક્કી થાય છે. પણ એમને એ કોણ સમજાવે? એમણે તો નક્કી કરી લીધું મારા માનો ગર્ભપાત કરાવવાનો. કયું ને મારી સાથે પાતા કુટી જોઈએ? મારે દીકરી નહીં જોઈએ. આ મારું પહેલું સંતાન છે, મારે જોઈએ. બાળ હત્યા, ભ્રૂણ હત્યા એ ગુનો છે. લાખ હતી એક વાર, મારે ત્યાં દીકરી ન જન્મવી જોઈએ. હું આને મરવા તો નહીં દઉં. તો યાદ રાખ, હું તને આખરમાંથી કાઢી મૂકીશ. મારા ઉદરમાં તમારું બાળક છે, એની હાથે તો પણ કાઢી દેશો? હા, મારે દીકરો જોઈએ છે. દીકરો? હા, દીકરો જોઈએ છે મારે, જે મારા વંશને આગળ વધારે, મારા કુળને ઉજાળે. મારે આ સાપના ભારણ નહીં જોઈતા, સમજી લે. પછી તારે જે કરવું હોય તે કર. હું આને મરવા તો નહીં દઉં. મારી માએ ઘણા પ્રયત્નો કર્યા પણ એનું કંઈ ના ચાલ્યું. છેવટે જ્યારે એનો ગર્ભપાત નક્કી થયો ત્યારે રાત્રે એ ઘર છોડીને ભાગી ગઈ. પછી વર્ષોથી ઓળખતા અમારી જ્ઞાતિના એક શિક્ષિકા ચંદાબેનને ત્યાં એણે આશરો લીધો. લક્ષ્મીબેન, તમે રડશો નહીં, જે થવાનું હતું એ થઈ ગયું. હજી કશું થયું નથી ચંદાબેન. હું બાળક સાથે ક્યાં જઈશ? એને શું ખવડાવીશ અને હું એ શું ખાઈશ?
એની ચિંતા તમે શું કામ કરો છો? હું છું ને, એમ કોઈના આશરે ક્યાં સુધી રહેવાય? મારે મારો વિચાર તો કરવો જ જોઈએ ને. તમારી વાત તો સાચી, પણ તમે શું કરશો? હું એ જ વિચારું છું. હું ભણેલી નથી, હું કરું તો શું કરું? તમે ભણશો, હું તમને ભણાવીશ. પણ શું? તમે ભણશો તો કંઈક કરી શકશો. પણ ત્યાં સુધીમાં તો, ત્યાં સુધી મારી નોકરી છે ને, હું તમને સાચવીશ. પણ ને પણ કઈ નહીં, તમે પૈસા કમાઓ એટલે ધીમે ધીમે કરીને મને બધા પાછા આપી દેજો. બસ, મારો ઉપકાર તમારી પર નહીં રહે. તમારો ઉપકાર તો રહેશે જીવનભર બહેન. મારી માએ જ્યારે ભણવાનું શરૂ કર્યું ત્યારે એને માટે ડગલા ભરવા બહુ અઘરા હતા. કાંટા ભરેલા રસ્તે અને અંધારી દિશામાં રસ્તો ફોંફોસતી મારી માં ક્યાંય સુધી એકલી ચાલી. એને એકલા હાથે મને સાચવી, સંભાળી અને મોટી કરી. બહુ કહેવાય મુક્તિ, આટલી બધી તકલીફો છતાં તારી માએ તને ભણાવી, તને આગળ વધતા શીખવાડ્યું અને પુરુષોના સમાજમાં તને પગભર કરી. પણ એને માટે મારી માએ ખૂબ જ દુઃખ સહ્યા છે. આજે હું જે કંઈ પણ છું ને, એ મારી માને આભારી છું. મેં નક્કી કરી લીધી છે કે મારી માએ જે કંઈ પણ કર્યું એના સંઘર્ષને બળ આપવા હું ભ્રૂણ હત્યા રોકીશ. મારાથી જે કંઈ પણ થઈ શકશે એ બધું જ કરીશ. દીકરીને જન્મ આપતી માતાઓ એમને જન્મ લેતા રોકતી હશે તો એમને સમજાવીશ. પિતાઓને હાથ જોડીશ, કરગરીશ ને એમને સમજાવીશ કે દીકરીઓને ભણાવે, એમને આગળ વધારે. આ બહુ અઘરું છે મુક્તિ. અઘરું છે પણ અશક્ય નથી. આજે આપણા દેશમાં સ્ત્રી ભ્રૂણ હત્યાને કારણે છોકરીઓની સંખ્યા ઘટતી જાય છે, એ ખૂબ જ ચિંતાજનક બાબત છે. સાચી વાત છે. ચાલ ચાલ આપણે એ લોકોને રોકીએ. જો એ લોકો હજી પણ ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતની તપાસ કરી રહ્યા છે. ચાલ. દરેક વ્યક્તિને પોતાનો વંશ આગળ વધારવા પુરુષ જ જોઈએ? એ કેમ સમજતા નથી કે સ્ત્રી વગર પુરુષની ઉત્પત્તિ શક્ય જ નથી? હું પણ એક સ્ત્રી છું, મેં ભણવા માટે શું નથી કર્યું?
જો મારી માએ મને ન ભણાવી હોત તો આજે સાક્ષરતાના કામમાં ના હું જોડાઈ શકી હોત કે ના તો આટલા નિરક્ષર લોકોને અક્ષર જ્ઞાન આપી શકી હોત. મારી માં હંમેશા કહેતી, ભણતર એ તો માણસના જીવનની પાયાની જરૂરિયાત છે. ખરેખર આજે મારું ભણતર કેટલું કામે લાગ્યું કે હું બીજા બધાને ભણાવવામાં મદદરૂપ થાઉં છું. આ બધું આભારી છે મારી સમજુ માને. આપણા સમાજમાં સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ કેટલું ઓછું છે એના કારણે સમાજમાં અજ્ઞાનતા ફેલાયેલી છે. પણ આ અજ્ઞાનતાને દૂર કરવાનો એક જ ઉપાય છે કે સ્ત્રીઓને સાક્ષર કરવી જોઈએ, એને ભણાવવી જોઈએ. વિદ્યા જ અજ્ઞાનતાને દૂર કરી શકે છે. આ વિદ્યા જ જ્ઞાનરૂપી પ્રકાશને ફેલાવી શકશે. સૌથી પહેલી ખુશ ખબર તો તારી માને આપ હા. લક્ષ્મીબેન, ઓ લક્ષ્મીબેન. અરે ચંદા, શું વાત છે? હા, તમારી મુક્તિ કેટલા મોટા ખુશ ખબર લાવી છે, સાંભળો તો ખરા. શું વાત છે અલી? માં, હું પાસ થઈ ગઈ અને મને ગોલ્ડ મેડલ અને નોકરી પણ મળી ગઈ છે. લક્ષ્મીબેન, તમારી તપશ્ચર્યા ફળી હા. બેટા, ચંદા માસીનો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. આજે આપણે જે પણ કહી છીએ ને એની પાછળ ચંદા માસીનો સહારો અને પ્રેમ છે. અરે લક્ષ્મીબેન, સહારો તો કોઈ પણ આપી શકે, પણ તમારી મુક્તિ જે કરી બતાવી છે એના માટે મને ગર્વ છે. બેટા મુક્તિ, તારી માનું બલિદાન એળે ન જાય એનું ખાસ ધ્યાન રાખજે હા. ચંદા માસી, મને ગુજરાત વિદ્યાપીઠનું ક્વાર્ટર મળ્યું છે, હવે મારી મમ્મીને મારી સાથે રહેવા લઈ જઈશ. અત્યારે તો લઈ જઈશ, પણ પછી? પછી એટલે? તારા લગ્ન થશે ને એટલે. તો પણ હું મારી માને મારી સાથે જ રાખીશ. પણ તારો વર માનશે ખરો? તો પછી એવા માણસને હું પરણીશ જ નહીં. ચંદા માસી, મારી જગ્યાએ જો દીકરો હોત તો એ મારી માને સાચવત કે નહીં? હમ બેટા મુક્તિ, મને આનંદ છે કે તારી માએ તને જન્મ આપ્યો. ઈશ્વર તારા જેવી દીકરી સૌને આપે. હા બેટા. લક્ષ્મીબેન, ફરી આજથી 20 વર્ષ પહેલા તમે જે નિર્ણય કરતો ને એ માટે હું તમને નમસ્કાર કરું છું. અને મુક્તિ બેટા, અમને બધાને તારા માટે ગર્વ છે. આપણે ગર્ભપાત ના કરાવીએ તો? અરે પણ જે સંતાનની આપણે જરૂર નથી એ સંતાન રાખવાનો કોઈ અર્થ ખરો? હા ને, તો ગર્ભપાત છે એટલે બીજું શા માટે? હું બેઠો છું. સગુણાનો 8મો મહિનો જાય છે એટલે એનું વજન બરાબર જોઈ લેજો. અરે તમે લોકો હજી અહીંયા જ છો? બેન, તમે તમારું કામ કરો ને, શું કામ મારી પાછળ પડ્યા છો? હું મારું કામ કરવા જ આવી છું. મને ખબર જ હતી કે તમે આખરે પૈસા લઈને કામ કરવા તૈયાર થઈ જ જશો. તમારી ગેરસમજ થાય છે, હું ગર્ભ પરીક્ષણ કરવા નથી આવી, પણ તમને સમજાવવા આવી છું. બેન, તમે તમારું કામ કરો ને, આ સમજાવવાનું ને શીખવાડવાનું કામ સાધુ સંતો ઉપર છોડી દો ને. ભાઈ, બાળકી તમારા જ લોહીમાંથી જન્મેલું સંતાન છે. બેન, આ વસ્તુ તમે મને પહેલા પણ કહી ચૂક્યા છો એટલે તમે અહીંથી જાઓ હવે. એને બદલે તમે અહીંથી જાઓ. એટલે? એટલે એમ જ કે અમારા સમજાવવા છતાં પણ જો તમે નહીં માનો
અને બાળકીનું જાતિ પરીક્ષણ કરાવશો તો અમારે પોલીસને જણાવવું પડશે. બેન, તમે પોલીસને જણાવી દો, કારણ કે એકવાર એમણે જાતિ પરીક્ષણ કરાવી લીધું છે પણ એમનાથી એમને સંતોષ નથી એટલે બીજી વાર તપાસ કરાવવા આવ્યા છીએ. મૂળ તો એમને ગર્ભપાત જ કરાવવો છે. તમને શરમ નથી આવતી? શરમ? શેની શરમ? અરે મારે જે બાળક નથી જોઈતું એ નથી જોઈતું. ગરીબી કે બીજા કોઈ કારણ સર, કે પછી તમારા પહેલા સંતાનો હોત અને તમે ગર્ભપાત કરાવ્યો હોત તો હું કઈ ના કહેત. જોકે એમાં પણ સંતતિ નિયમનના સાધનો વાપરીને પત્નીના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો એ પતિની ફરજ છે. જો એમ ના થઈ શકત તો પણ હું તમને મદદ કરત, પણ જ્યારે તમારે પહેલા સંતાનો છે જ નહીં તો હું તમને આવું પાપ નહીં કરવા દો. બેન, હું પણ આવું પાપ કરવા નથી ઈચ્છતી પણ એ માનતા જ નથી. જુઓ ભાઈ, હવે હું તમને છેલ્લી વાર સમજાવું છું, દીકરા દીકરીમાં હવેના જમાનામાં કોઈ ફરક નથી. જો તમે તમારી દીકરીને ભણાવશો તો તમારા કુળનું નામ ઉજાડશે, તમારું નામ કાઢશે અને ઘડપણમાં તમારી લાકડી થઈને ઊભી રહેશે. બેન, તમે તમારું કામ કરો ને જાઓ અહીંથી. ચાલ આપણે બીજી હોસ્પિટલમાં જઈએ. ખબરદાર, જો બીજી હોસ્પિટલમાં ગયા કે ગર્ભપાત કરાવ્યો છે તો હું પોલીસમાં જઈને તમારી ફરિયાદ કરીશ અને તમને સજા અપાવીશ. બેન, કંઈક કરો, મને આ ગર્ભપાતના પાપમાંથી છોડાવો. તમે આમને લઈને સીધા ઘરે જાઓ અને બેન, જો એ ગર્ભપાત કરાવવાનો પ્રયત્ન કે જબરદસ્તી કરે તો તમે અમને કે પોલીસને કોઈને પણ ફોન કરી શકો છો. ગર્ભપાત એ સ્ત્રીનો અધિકાર છે પણ પુરુષ એમાં જબરદસ્તી ના કરી શકે. તમે વધારે પડતું કરો છો. માં બનવું એ સ્ત્રીનો અધિકાર છે, એ તમે છીનવી ના શકો અને જન્મ લેવો એ બાળકીનો અધિકાર છે, એ પણ તમે ના છીનવી શકો. અને જો એવો પ્રયત્ન કરશો ને તો ખરેખર જેલની ચક્કી પીસાવીશું. ચાલ બેન, તમને કંઈ પણ તકલીફ પડે તો અમને ફોન કરજો. હંસા બેન, આપણું કાર્ડ આપો, આ અમારો નંબર છે. ચાલ. કેમ છો કાકી, હવે કેવી છે તબિયત તમારી? હા, હંસા બેન કહેતા હતા કે તમે હમણાંથી દવા નથી લેતા, એવું ના ચાલે. તમારે જલ્દી ઘરે જવું છે કે નથી જવું? હા, નથી ખ્યાલ આવતો દીકરા. ધ્યાનથી જુઓ. નથી ખબર દીકરા. તમને મારું નામ ખબર છે? ના બેટા, નથી ખબર. મારું નામ મુક્તિ છે અને એ નામ મારી માએ પાડ્યું છે. મારી માં રોજ તમારી વાતો કરતી. હું નાની હતી ને ત્યારે તમને એક વખત મળવા પણ આવેલા. તારી માની ડિલિવરી અહીંયા થઈ છે? હા, મારો જન્મ આ હોસ્પિટલમાં થયો છે. પણ મને કઈ ખ્યાલ નથી આવતો દીકરા. મારા પપ્પા મારા જન્મ પહેલા જ મને મારી નાખવા માંગતા હતા પણ તમે મને બચાવી લીધી અને મારી માને પણ તમે જ હિંમત આપી. એનું રેગ્યુલર ચેકઅપ થાય અને મારું અને માનું સ્વાસ્થ્ય બરાબર રહે ને એનો પણ તમે જ ખ્યાલ રાખેલો. એમ, ચાલો સારું. મારી માને એ લોકો ઘેર ડિલિવરી કરવા માંગતા હતા પણ આ હોસ્પિટલમાં ડિલિવરી થાય અને મારો જન્મ નોંધાય એનો ખ્યાલ પણ તમે જ રાખેલો. અચ્છા, શું નામ તારી માનું? પદ્માબેન. પદ્મા, પદ્મા, હા હા હા, યાદ આવ્યું. તારા પિતાને મેં ધમકી આપેલી કે પોલીસમાં પકડાવી દઈશ. મારાથી તો નારાજ હશે. ના રે, એ તો તમને આશીર્વાદ આપે છે અને કહે છે કે મુક્તિબેન સામે તો મને જતા પણ શરમ આવે છે. મારી ઇન્ટર્નશિપ જ્યારથી આ હોસ્પિટલમાં થઈ છે ને ત્યારથી મને કહે છે કે મુક્તિબેન મળે ને તો મારા વતી માફી માંગજે કે મને બહુ મોટા પાપમાંથી બચાવ્યો છે. હું એમનો આ ઉપકાર નહીં ભૂલી શકું.
અરે વાહ બેટા, એટલે તું ડોક્ટર બનવાની ખરું ને? કેટલા ભાઈ બહેન છે તારે? હું એક જ. મારા પપ્પાએ નક્કી કર્યું કે પુત્ર હોય કે પુત્રી, પણ એક જ સંતાનને જન્મ આપશે, એની પૂરેપૂરી કાળજી લેશે, સરસ ભણાવશે અને સમાજમાં ગૌરવભેર જીવતા શીખવાડશે. ને તું આજે ડોક્ટર બનીને માતા પિતાનું નામ રોશન કરીશ ને? માતા પિતાનું તો ખરું જ, પણ સાથે તમારું પણ નામ રોશન કરું છું. મારું? એ કઈ રીતે? કેમ, આવતા વર્ષે હું ડોક્ટર બની જઈશ, દવાખાનાની આગળ શું લખીશ? શું લખીશ? ડોક્ટર મુક્તિ સોલંકી. મુક્તિ? જીવન રી